चैनल ऑफ वडोदरा। संत विनोबा भावे की जन्म जयंती निमित्ते पालिका द्वारा तेमनी प्रतिमा पर पुष्पांजलि अर्पण करवामां आवी हती। वडोदरा महानगर सेवा सदन द्वारा एसएसओ हॉस्पिटल नी सामे आवेल संत विनोबा भावे की जन्म जयंती निमित्ते तेमनी प्रतिमा पर पुष्पांजलि नो कार्यक्रम योजवामां आव्यो हतो, जेमां वडोदरा महानगर सेवा सदन ना स्थायी समिति ना चेरमेन डॉक्टर हितेन्द्र पटेल तथा डेप्यूटी म्युनिसिपल कमिश्नर, विपक्षी नेता अमीबेन रावत तेमज भारतीय जनता पार्टी ना कार्यकर्ताओ उपस्थित रह्या हता। 11 सप्टेम्बर ना रोज जेओनो जन्म थयो तो एवा विनोबा भावे, जेमने संत विनोबा भावे थी परिचय थयो अने साथे साथे भारतना राष्ट्रीय अध्यापक अने महात्मा गांधीजीना आध्यात्मिक उत्तराधिकारी जेमने मानवामां आवे छे तेवा संत विनोबा भावेनुं मूळ नाम विनायक भावे हतुं। તેઓ પોતે પંચવર્ષીય યોજના ભારત સરકારની એમાં પણ ઘણી માર્ગદર્શન આપ્યું હતું। આજે જેમનો જન્મદિવસ છે, શ્રદ્ધાંજલિ સાથે એ લોકો જે વિનોબા ભાવેજી છે, સંત વિનોબા ભાવેજી, એમને કોર્પોરેશનના માધ્યમથી આજે પુષ્પાંજલિ પણ અર્પણ કરીએ છીએ અને એમના જે કાર્યો છે એમને યાદ કરીને સાચી પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ। આચાર્ય વિનોબા ભાવે ભારતના નેશનલ ટીચર તરીકે બી ઓળખાય છે અને ગાંધીજીના માનસ પુત્ર, એમના વિચાર, એમની વિચારધારાને એમના મૃત્યુ પછી જો કોઈએ સાચી રીતે સ્પ્રેડ કર્યા હોય તો આચાર્ય વિનોબા ભાવે છે। એમને રિલિજિયસ સ્ક્રિપ્ચર્સનો ઊંડો અભ્યાસ હતો, સાથે લિંગ્વિસ્ટિક્સ પર ખૂબ મોટો કમાન્ડ અને ખૂબ અધ્યયન કરેલું। વિનોબા ભાવેજીએ જે રીતે સર્વોદય મૂવમેન્ટ અને બોધાન મૂવમેન્ટને ગાંધીજીના મૃત્યુ પછી આગળ ધપાવ્યું અને સાચે સર્વોદય મૂવમેન્ટને આગળ ધપાવી અને જે રીતના ગાંધીજીના વિચારધારાને સ્પ્રેડ કર્યા છે, એમણે અનેક આશ્રમો સ્થાપ્યા છે અને સાથે સાથે એક પોલિટિશિયન તરીકે એમને દેશના વિકાસમાં પ્લાનિંગ કમિશનમાં બી મહત્ત્વનો ફાળો આપ્યો છે। એમને જીવનમાં જે એમને નાનપણથી બ્રહ્મચર્ય વ્રત લીધું અને ખૂબ ઊંડો અભ્યાસ કરીને ધર્મનો હોય કે લેંગ્વેજીસનો હોય, એમને જે અભ્યાસ કર્યો અને સાથે સાથે ગાંધીજીની સાથે અનુયાયી રહીને એમને જે રીતના અનેક લોકોને પ્રેરણા આપી, એમના જીવનમાંથી પ્રેરણા લઈને આગળ શીખવાની જરૂર છે।